નમસ્કાર દર્શક મિત્રો હું જીગર દેવાણી ફરી એકવાર આવી ગયો છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની અમારી આ વિશેષ રજૂઆત પ્રવીણ સુરાના સાહેબ સાથે જેમને અનેક લોકોને કાનની બીમારીથી જે લોકો સાંભળી નથી શકતા તેમનો ઇલાજ કરી તેમને સાંભળતા કર્યા છે તેમણે એક નવું જીવન આપ્યું છે કાનની બીમારીની જ્યાં સુધી વાત છે તો એક બાજુ સુધી મેડિકલ સાયન્સ આગળ વધ્યું છે પરંતુ સાથે સાથે આ રોગ પણ ક્યાંક આગળ વધ્યો છે કોઈકને અકસ્માતથી થાય છે કોઈકને નાનપણથી જોય છે તો કોઈકને ઉંમર વધવાના કારણે થાય છે तो कोईक ने दवाओ साइड इफेक्ट्स कारण परंतु दर्शक मित्रों मत अमुक कलाक ट्रीटमेंट वगर ऑपरेशन खूब तो 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 सरस रीते इलाज कर आपने सांभता कही आपने नव जीवन प्रदान करे कर्ण निवारण दोष केन्द्र तथा प्रवीण सुराना साहब प्रवीण सुराना साहब आपको खूब खूब स्वागत है इंडिया न्यूज गुजरात में प्रणाम हूँ इंडिया न्यूज नो आपू जनता ने एट आभार मानु छू બહુ જ ગંભીર સમસ્યા જે યુગો યુગોથી માણસ ભોગવતો આવ્યો છે છાછ અરે બધી કોઈને કોઈ ઉંમરમાં સામાન્ય સામાન્ય રીતે દરેકને ભોગવવાનું આવતું પણ હશે ઘણા લોકોને નથી આવતું પણ પ્રાય પ્રાય ઉંમરની સાથે ઓછું સાંભળવાનું થઈ બી જાય છે જન્મની બહેરાશા બી છે એ વસ્તુ જુદી છે એમાં એનો વાંક નથી પણ પાછળથી જે બેરાશ આવે છે એમાં એનો મનુષ્યનો વાંક ખરો પણ સમય પરિસ્થિતિઓનો વાંક વધારે છે ઇન્સ્ટ્રુમેન્ટ વાદન તમે બહુ જ ઇકો સાંભળી લીધું હોય જોર જોરથી અવાજ તમે એવા સંગીતમાં જતા રહ્યો ત્યાં કાન બંધ થઈ ગયા હોય આનો સરળતાથી ઇલાજ થઈ શકે છે તમને ઇસ્ટિરોઈડ આપી દીધું કાન બંધ થઈ ગયા એનું થઈ શકે છે તમારી કાનની નસો સુકાઈ ગઈ છે એવું માનતા હોય તો બી થઈ શકે છે ઉંમર આવી ગઈ તો બી થઈ શકે છે બિલકુલ કાનમાં પડું મેલ વા સડો થઈ ગયો તો બી થઈ શકે છે અને બીજું અજ્ઞાત એવો કારણ જે તમને ખબર નથી અમને ખબર નથી હિસ્ટ્રી લેવાથી ખબર પડ્યું કે એને વાગી ગયું હતું એટલે બેદસાઈ ગઈ એનું બી થઈ શકે છે અને આ ટ્રીટમેન્ટમાં ખાસ વાત એવી છે કે ભાઈ કુદરતની લીલા છે વિજ્ઞાનની કૃપા છે કે ટ્રીટમેન્ટના પ્રથમ ચરણના પ્રથમ તક તબક્કામાં જ પેશન્ટને સાંભળવાનું ચાલુ થવાથી બહુ આનંદનું વાતાવરણ બને છે ફરીવાર કહેવા માગું છું ટ્રીટમેન્ટ ચાલી રહી છે ટ્રીટમેન્ટના કલાકોના પરિણામ દરમિયાન જ પેશન્ટ દર્દી એમ કે જે હવે મને સંભળાય છે એ ખરેખર બહુ જ આનંદનો વિષય અમારે માટે તો છે દર્દીઓ માટે બી છે પબ્લિક માટે બી છે બિલકુલ બિલકુલ આમાં એક સેવાનું બિંદુ રહેલો છે પ્રોફેશન ખરું અમે દવા વેચતા નથી દવાનો ધંધો નથી કરતા અમે કોઈ પ્રોપોગન્ડા નથી કરતા કોઈ ક્લેમ કે દાવો નથી કરતા કાનમાં નાખવાની દવા અને ખવડાવવાની દવાથી વગર મશીની વગર ઓપરેશનની દવાઓની ટ્રીટમેન્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે એને સાંભળતા કરવામાં આવે છે ખાસ વાત એવી છે કે તમે દવાનો ધંધો નથી કરતા દવા નથી વેચતા તો કરો છો શું ભાઈ એવું છે અમારે ત્યાં એક સિસ્ટમ બનેલું છે જો કર્ણદોષ નિર્વારણ કેન્દ્રમાં ડેફન્ડમ સ્કૂલ હોય તો ફ્રી પ્રોગ્રામ હોય દવા અમારી ખર્ચો અમારો બધી ટૂર અમારી ત્યાં જવાનો ખર્ચો અમારો પણ જો અમારા ચેમ્બર ઉપર અમારે ત્રણ ત્રણ મહિનાના કોર્સ ચાલતા હોય એમાં જોડે તો એક રજિસ્ટ્રેશન મેમ્બરશીપ છે એ મેમ્બર થઈ જાય તો એનો સંપૂર્ણ અધિકાર થઈ જાય કે પાછળથી ટ્રીટમેન્ટ બધી કરાવી શકે ફરી ફરી વાળના એકવીસ હજાર પાંચસો ચુમ્માલીસ હજાર ભરાવાની વાતો બંધ કરાવી દીધી છે એવું ના કરો મેં કહ્યું એની સેવામાં લો એને અને સમજો ચુમ્માલીસ હજારનું પેકેજ હવે માત્ર એકવીસ હજાર પાંચસોમાં બનાવી દીધું છે વાત એ નથી પેકેજની વાત નથી વાત એટલા માટે કહેવામાં આવી છે કે આનાથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય ફ્રી ના સમજે લોકો અથવા કોઈ ડોનેટરી ના સમજે ડોનેટરી નથી ફ્રી નથી પણ પ્રોફેશનલ બી નથી કમ્પ્લીટલી સેવાનો તો બિંદુ રહેલું છે એક વાર કલ્યાણની સ્ત્રોતમાં આવી ગયો તો એની સેવા કરવી એ અમારો પરમ ધર્મ સમજીને કાર્ય કરે છે આમાં નિષ્ણાત ડૉક્ટરોનો સહયોગ લેવામાં આવે છે એક્સપર્ટ બેઠા છે કાઉન્સલર બેઠા છે એવા વ્યક્તિઓ બેઠા છે જેને એને બહેરાશ માટેની સમજણ પાડે એને વિશ્વાસ અપાવે કારણ કે આવતી વખતે જ્યારે પેલો આવે નેગેટિવ સર્ટિફિકેટ હોય છે 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 આમાં લખ્યું કે આ નહીં સંભળાય સુકાઈ ગઈ તું અમેરિકા જાય કેનેડા જાય આફ્રિકા જાય ઓસ્ટ્રેલિયા જાય આકાશમાં જાય પાતાળામાં જાય કશું ના થાય મેં ક્યો બેટા એક કલાકનો સમય તો આપશે ને તને ફેર પડે તો આગળ વધવાનું છે ડરવાની ક્યાં વાત છે તો કલાકમાં જયારે સાંભળતા થઈ જાય ત્યારે ખૂબ આનંદ વિભોર થઈ જાય છે વાતાવરણ તો શું કે છે મને પબ્લિક પ્રવભાઈ તમે કોઈ જાદુ કરો છો અરે ભાઈ જાદુ નથી ચાલતું મેડિકલ લાઈનમાં અમે જાદુ નથી કરતા ટ્રીટમેન્ટ ચાલી રહી છે મેં વારે ઘડીએ તમને ચોખ્ખું ચોખ્ખું સમજાવ્યું છે કે રિસર્ચ મેડિસિન જોડે હોમિયોપેથી એક્સપર્ટ ડૉક્ટરો બેસાડેલા છે જે સિમટેમેટિક ટ્રીટમેન્ટ કરી રહ્યા છે એને પૂછે છે એને એને જગાડે છે એને અંદરથી ચાર પાંચ વાર ત્રણ વાર હિસ્ટ્રી લે બોલાવે ત્રણ ત્રણ મહિનાથી બોલાવે પાછો પૂછે એને કહીએ કે ભાઈ તું સાજો થઈ ગયો પછી આવવાની જરૂર નથી પણ કોઈ પ્રોબ્લેમ હોય તો એક વાત બિલકુલ ખાસ કરીને દર્શક મિત્રો એ પણ બતાવી દઈશું કે અહીંયા કોઈ પણ પ્રકારનો દવાઓ વેચવાનો ધંધો નથી કરવામાં આવતો અહીંયા એક પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ટ્રીટમેન્ટ બાદ વર્ડ થેરાપી મિરર થેરાપી સ્પીચ થેરાપી કરી એક વ્યક્તિનું સંપૂર્ણ ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને જ્યાં સુધી તે પ્રોપર રીતે સાંભળતો નથી તમારી મારી જેમ એકદમ અનુકૂળતા સાથે એકદમ નોર્મલ જીવનમાં તેનો પ્રવેશ ન થાય ત્યાં સુધી તેનો સાથ સહકાર નથી હું કે લોકો દર્શક તમે એ પણ બતાવી દો કે એકવાર તમારી સાથે જોડાય છે આ ટ્રીટમેન્ટ કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કેટલા સમય સુધી તેને અનલિમિટેડ સાથ આપવામાં આવે છે અને એક નોર્મલ વ્યક્તિ કરવામાં આવે છે સાહેબ પહેલા તો વાત ખુલાસો પાછો કરી દઉં કે દાવાઓનો ધંધો કરવાથી મેડિક રિટેલર થઈ જઈએ કે દવાઓ વેચવા માંડીએ તો અમારો ધંધો અમારો વિષય દવા ઉપર જતો રહે દવાથી કમાવાનું ચાલુ થઈ જાય એટલે કોઈ બી દવાના બિલ બનાવતા બધી દવાઓ ફ્રી છે ચાહે લાખ રૂપિયાની હોય ચાહે પચીસ હજારની હોય ચાહે પાંચ હજારની હોય કે લાખ રૂપિયાની હોય એટલા માટે નક્કી કર્યું છે કે ભાઈ તમારું ધ્યાન કંઈ દવાના પેકેજ ઉપર ના જતું રહે પછી તો શું થાય કે પ્રોફેશનલિઝમ પાછું આવી જાય સેવા ના થાય વાતને સમજજો ભાઈ અમારે ત્યાં એક નિયમ બનાવેલું છે બને ત્યાં સુધી પાછા પાછા બોલાવીને ત્રણ મહિના પછી ડૉક્ટરને છૂટ છે કે પોતાની કન્સલ્ટિંગ કરીને કેસ રીઓપન કરે દવાઓ બધી ફ્રી આપે હવે વસ્તુ છે કે અમે ક્યાં સુધી તેલાને ટ્રીટમેન્ટ આપીએ છીએ જો અમુક વ્યક્તિઓની શું છે કાનમાં કોઈનું ઘર દસ વર્ષથી બંધ હોય ખોલો તો ખોલો એટલે રહેવા જેવું કરવું પડે એને કાનની સાંભળતો થઈ ગયો સાંભળતો થઈ ગયો અગત્યની વાત છે પણ સાંભળીને સબગ સમજવું એ તો મહાગત્યની વાત છે એટલા માટે અમે એમ કહીએ છીએ કે ભાઈ સાંભળ્યા પછી સાંભળેલા શબ્દોને સમજવું એ વર્ડ થેરાપીથી રીડિંગ થેરાપીથી તમને તરત જ આવશે અમારી શોધ છે ઓમના નાદથી જલ્દી આવે ગાયન ગાવાથી જલ્દી આવે ભાષણ કરવાથી જલ્દી આવે કવિતાઓ વાંચવાથી જલ્દી આવે વાર્તા સાંભળવાથી જલ્દી આવે તો લોકો કે સાહેબ સંભળાઈ ગયું પછી ક્યાં સવાલ છે અરે ભાઈ શબ્દોને સમજવું એની ફિલોસોફી સમજવી એ અગત્યનું છે કાન એ આત્માનું કારક છે પૂરી મનુષ્ય જાતિની પૂરીની પૂરી સંસ્કૃતિ આપણે કાન ઉપર આધારિત છે ભાઈ બિલકુલ આંખ કાન ઓ નાખ બધું તમને આપી દેશે એક એક જ પ્રાણી સંસારમાં એવું છે એક જ પ્રાણી એ મનુષ્ય છે જેને સાંભળવાની સમજવાની અને બોલવાની ક્ષમતાઓ ઈશ્વરે આપી છે બિલકુલ આમાં જરા બી વિઘ્ન ના નાખશો કોઈ એમ કે છે સાહેબ કેવી રીતે થઈ જાય ના થાય વિરોધ કરો અરે પણ શું કામ જ્યારે થાય છે તો થાય છે ને આવો પ્રયત્ન કરો એક પ્રયત્ન તમારે જ્યારે ઇમ્પ્લાન્ટેશનની વાત ચાલી કોકલેર ઇમ્પ્લાન્ટેશન બહુ મોંઘું બી છે ને અમારા વગ અમે વગ નથી ધરાવતા અમે જાણતા નથી ઇમ્પ્લાન્ટેશન શું છે પણ એટલું જાણીએ છીએ કે જો અમારા પંચોતેર ટકા સિત્તેર ટકા લોકો નાના બાળકો વગર ઇમ્પ્લાન્ટેશનથી સાંભળવા માંડ્યા તો કમસે કમ સરકારશ્રીનો એટલો બોજો તો ઓછો થયો મા બાપનો ઓછો થયો એક વખત મેગ્નેટ નાખે તો નસ કાપવી પડે મેગ્નેટ બેસાડવું પડે ઘણી વખત મેગ્નેટ ફેલ થઈ જાય બહુ જ મારા પછી જાત જાતના લોકો આવે છે જેટલા દુખડા રડતા હોય છે સફળતા બી છે આમાં સફળતા મળી છે એવું ના વિચારતો કે ઇમ્પ્લાન્ટેશન થી સફળતા નથી વિજ્ઞાને આગળ કામ કર્યું છે એમનો બી લાભ લો પણ અમે લોકો નોન મેડિકલ વાળા જે કામ કર્યું છે તમને સપોર્ટ આપીએ છીએ એનો લાભ લેવું જોઈએ ને ભાઈ હમ બિલકુલ ખાસ કરીને અહીંયા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત કે પ્રવીણ સુરાણા સાહેબ કે અમે કોઈ અહીંયા ક્લેમ નથી કરતા પરંતુ હા એ ચોક્કસથી કહીએ છીએ કે સાંભળવાની ક્ષમતા વધશે વધી શકે છે

લોકો સાચા સરળ થઈ ગયા પણ મટાડો શબ્દ થી લોકો ને એલર્જી થઈ એફડીઓ માં કમ્પ્લેન ગઈ એફડીએ બોલાયા સમજાયા કે સાહેબ એક માણસે ક્લેમ કર્યું છે તમારે વિરુદ્ધ કરી હશે કે સાચી કે ખોટી તો પછી વાત કરીશું એને લોકો મટતી નથી એટલે તમે આવા ઝંઝટમાં શું કામ પડો છો તો મેં કહ્યું ભાઈ શું કરું હું કે ભાઈ તમે સાંભળવાની ક્ષમતા વધારો તમે લોકોને સંભળાવવાના પ્રયત્ન કરો શું કામ આવા ધંધા કરો છો જેનાથી સંસારમાં તમારી મોટી રિસર્ચ તમારા એક લાખ વિડીયો તરી રહ્યા છે સોશિયલ મીડિયા પર પર્સનલમાં જો લોકોની ગુડવિલ છે બધું છે પણ તમારી વાતથી તમે તમારો અપોજ કરો છો તો ત્યારથી અમે મટાડો શબ્દનો ઉપયોગ નથી કરતા અને તમે અમારા ઉપર અંજાશો નહીં અમે કોઈ મટાડવાનો કોઈ જાદુ કરતા નથી અમે ટ્રીટમેન્ટ કરીએ છીએ વ્યક્તિ વ્યક્તિના ડાયગ્નોસિસ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય પરુ આવતો તો પરુનો ઈલાજ કરો તો સંભળાય સાંભળી ગયા એટલે પૂરું થઈ ગયું નહીં પરુ આવવાનું બંધ થવું જોઈએ ફંગસ આવવાનું બંધ થવું જોઈએ સડો આવવાનું બંધ થવું જોઈએ હાડકો છોટી ગયો તો હાડકો ખુલવું જોઈએ હાડકાને સડેલા તમે લોકો માનતા જ નથી લોકો કે ભાઈ અમારા વિજ્ઞાનની અંદર હાડકાને ઠીક કરવાની બહુ સારી સારી દવા છે કેલ્કેરિયા ગ્રુપ છે કેલ્કેરિયા ફ્લોર છે કેલ્કેરિયા કાપ છે બધી બધું જાત જાતનું એવું વિશ્વનું અદ્ભુત વિજ્ઞાન છે જે સત્ય છે અમે પ્રમાણિત કર્યું છે કે હવે હોમિયોપેથી કોઈને તાબે નથી લંડનમાં કહેતા હશે કે હોમિયોપેથી કલેબલ નથી અને દે આર ચીટર લાઈક દેટ દેસ દે સ્પીક વેરી બેડ ફોર અસ મારી પાસે એક લંડનથી એક પેશન્ટ આવેલો એ મેડિકલ ઓફિસર હતો અને સાથે સાથે એ ત્યાંની સંસ્થાઓ જોડે જોડાયેલો હતો એને જમણા હાથનો ફ્રોઝન શોલ્ડર હતો જમણા કે મને યાદ નથી બરાબર તો એને કહ્યું કે સાહેબ ઊંચું નથી થતું અને હું લંડનથી આવું છું આ વિજ્ઞાન તમારું બોગસ છે પણ મેં સાંભળ્યું છે તમારું કે પ્રણવભાઈ તમે કંઈક દવા કરો છો મેં કહો કંઈક નહીં હોમિયોપેથી કરું છું બેસી જાય મેં એને રેનન બલ્બનું દવા આપી લેફ્ટ સાઈડ હતું તો બલવતી એને તરત જ જો મતલબ આશ્ચર્ય મને થયું કે આ માણસ કોઈ તો નથી થઈ ગયો ને હાથ ઉપર કર્યું હલાયું કે સાહેબ હો ગયા હે ગયા સરસ થઈ ગયું સરસ થઈ ગયું વેરી ગુડ વેરી ગુડ ક્યોર મેં કહેવાય નાટક મત કરો દવાઈ ટ્રીટમેન્ટ પૂરી કરોગે તો આગે ફાયદા હોગા આઈ વિલ ગો ટુ લંડન આઈ વિલ ટેલ ધ પીપલ તું કે ના કે અમારું વિજ્ઞાન સાચું છે આમે વચ્ચે શું કામ વાત કરી ખાલી કાનની દવાઓ છે એવું નથી હોમિયોપેથી માટેના મોટા અભિપ્રાયો ધરાવવા જરૂરી છે આજે કરોડો હોમિયોપેથી મિત્રો ટ્રીટમેન્ટ કરી રહ્યા છે લાખો વિદ્યાર્થીઓ ભણીને એલોપેથી પ્રેક્ટિસ કરવા માંડ્યા છે દે ડોન્ટ વોન્ટ ટુ વર્ક સ્ટડી નથી કરવા માંગતા દવાઓની આત્મા નથી સમજવા માંગતા હું કઉ છું એક દવાની એક આત્મા તો બતા શું છે કે સાહેબ આત્મા હોય દવાની

બીમારીઓ પણ વધી પડકારો પણ વધ્યા આ તમામની વચ્ચે આટલા અનુભવોનો નિચોડ જેમના અલગ અલગ શિબિર અને કેમ્પમાં પણ આપણને જોવા મળશે તો આપણા કેમ્પ કયા ક્યાં થાય છે કેમ્પમાં શું માહિતી આપવામાં આવે છે કેમ્પ માટે પણ ખાસ કરીને લોકોનો આગ્રહને વિનંતી કરીશ કે ત્યાં પણ આપણી મુલાકાત લે અને સમજે કે કેવી રીતે આ ટ્રીટમેન્ટ થાય છે જો સાહેબ મેં દિલ્હીમાં ઝંડા કાઢેલા છે વિસો કેમ્પ કરેલી છે મહિન્દ્રા હોસ્પિટલમાં જઈને કર્યા છે ત્યાં વાત કરી લોકો કરીએ સર બીજી હોસ્પિટલ હોસ્પિટલમાં કર્યું પ્રાઇવેટ કર્યું સેન્ટર બનાવ્યા પણ દિલ્હી બહુ દૂર હોવાથી મને દિલ્હીનું વાતાવરણ અનુકૂળ નથી આવ્યું પાછળથી લોકો પૈસા ચાટવાનો ધંધો ચાલુ કર્યો મેં કહ્યું નહીં આપ કેમ્પ કેમ્પ કી દ્વારા નહીં અબ આપકો આના હૈ ભોપાલ કર્યું ભોપાલમાં બી વિસો કેમ્પ કર્યા આજે યાદ કરશે આજે સવારે ફોન આવ્યો કે સાહેબ ભોપાલમાં બોલું છું તમે આવી જશો મેં કહ્યું બેટા હવે બહુ વાર થઈ ગઈ જ્યારે હું આવતો તો ત્યારે ધ્યાન નથી આપ્યું અચ્છા સુરતમાં કર્યા વડોદરામાં કર્યા બધા ક્ષેત્રીય આપણે મેં તો ટ્રેનમાં ચાલુ ટ્રેનમાં દવાઓ નાખી છે લોકોને પ્લેનમાં સિંગાપુર એરપોર્ટમાં મેં પહેલાં બી વાત કરી છે આમાં કશું કરવાનું જ નથી હું શું કહું છું વાતાવરણ સુંદર હોય તો તમે આ ટ્રીટમેન્ટ ગમે ત્યાં કરી શકો છો એટલે આના માટે તમે કોઈના મોહતાજ થવાની જરૂર નથી પણ ટેકનોલોજી તો સમજાવો જો તમને સમજાવવું તો જોઈએ કઈ દવા એને લાગુ પડશે બિલકુલ ગમે તે ઘણી દવા આપી દી એવું ના થાય ભાઈ બિલકુલ બિલકુલ ગરવી ખાસ કરીને જે પ્રકાર ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમાં કેવા પ્રકારની પેટર્ન યુઝ કરવામાં આવે છે કારણ કે અહીંયા માત્ર ને માત્ર કોઈ ખોટા દાવાઓ નથી કરવામાં આવતા દર્શક સમજવા જેવી વાત છે હોમિયોપેથિક કદાચ આપણને ખ્યાલ હશે પરંતુ ધીરે ધીરે પરંતુ અસર કરે છે એટલે કે એક વ્યક્તિના સંપૂર્ણ ડેવલપમેન્ટ

કાઉન્સલર ટીમ સર્વિસ ટીમ ટ્રીટમેન્ટ આપે એની ટીમ એને સમજાવે એની ટીમ દવા આપે દવા નાખે કાનમાં ચેક કરી કાનમાં શું થયું કેવા પરિણામ આવ્યા દવા પછી કેવું દુખે છે નથી દુખતું શું થયું કેટલું સંભળાયું કલાકમાં કેટલું નથી સંભળાયું એને બીજી પ્રોબ્લેમો શું છે આ બધા પ્રયોગો સરળતાપૂર્વક નમ્રતાપૂર્વક કરવામાં આવે છે માય ટાઈમ ઇઝ અપ માય ગેમ ઇઝ અપ હું હવે ઉંમરને લીધે એક એક પેશન્ટને કાનમાં દવા નહીં નાખી શકું કે અટેન્ડ નહીં કરીશું એટલા માટે બધી ટીમ તૈયાર કરી લીધી છે એ ટીમ વર્ક કરે છે આમાં એમને કોઈ અહંકાર બી નથી એમ નથી કેતા મેં કર્યું મેં કર્યું એ મને બિચારા પેટર્ન ભાઈ હું તમને સાહેબ એફિડેવિટ કરું છું કે આ પેટર્નની ચોરી નહીં કરવા દઉં કોઈને લફડો નહીં કરું બતાવું નહીં મતલબ એટલું બહુ થયું ભાઈ આનારો યુગ તમારો આભાર માનશે કે બેલાસ્ટ માટેની આપણે ટ્રીટમેન્ટ કરતા હતા લોકોને સફળતા મળી પણ હજી કહું છું कि महारा ऊपर कोई ये भी कृपा करे कि जनाथ या प्रोजेक्ट ने बहु ऊंचे ऊपा ले आज ही में आई कि अकेला चना भाड़ नहीं भूख सकता क्यों नहीं हम ऐसी संस्थाओं से बात करें जो हजारों करोड़ रुपये लगा कर के कोई सेंटर बना सके हब बना सके हमारे पास में नहीं है ताकत और हम लोग लोन नहीं लेते हैं पैसा उधार नहीं लेते हैं पैसा आया खर्च कर दिया एडवर्टीजमेंट में कर दिया दवाओं में कर दिया डॉक्टरों में दे दिया હો ગયા બાદ પ્રશ્ન આ નથી પ્રશ્ન શું છે ખબર છે કે આને હવે કેવી રીતે આગળ વધારીએ કે જેનાથી જનહિત થાય જો આજે અમારા પાસે ઘણા પ્રશ્નો આવ્યા છે કે સાહેબ તમે મશીન વેચવાવાળા પાસેથી સીમેન્સ છે એવા બધાને સંપર્ક કરો મેડિકલ કંપનીઓને સંપર્ક કરો કોર્પોરેટ સેક્ટરને સંપર્ક કરો મેં કહ્યું સાહેબ અમારે પાસે નથી તો સમય હોતો અમે જાણતા બી નથી કેવી રીતે સંપર્ક કરવાનું પણ મને લાગે છે કે કંઈક મોટું સહયોગ મળવાનું છે અને એ સહયોગના આધારે અમે અને જનહિત માટેનો ખુલ્લો મોકળો રસ્તો બનાવી દઈશું પ્રોફેશનલમાંથી કમ્પ્લીટલી નોન પ્રોફેશનલમાં આવી જઈશું દુનિયાની અંદર કોઈ બી એવો સારો કાર્ય થતો હોય જે અસાધ્ય હતું આજે બી છે ભાઈ અસાધ્ય જ છે વિશ્વમાં કોઈ બી કોણામાં કેમ ત્યાં પૂછ્યો ચીનમાં પૂછ્યો ભલેબલ ડિઝીઝ નો રિઝલ્ટ અમેરિકા પૂછ્યો નો રિઝલ્ટ ચાઈના તો જવાબદ છે રશિયામાં નો નો રિઝલ્ટ રિઝલ્ટ સાઉથ આફ્રિકા આફ્રિકામાં હું તો બીજા બધા દેશો નથી જાણતો ત્યાંના લોકો આવીને મારી પાસે ટ્રીટમેન્ટ લે તો મને અહીંયા કોઈ રિઝલ્ટ નથી એટલે દવાઓ જોઈએ છીએ ટ્રીટમેન્ટ જોઈએ છીએ અચ્છા ખાસ કરીને આપણે જોવા જઈએ તો નસો સુકાઈ જવાની વાતો થતી હોય છે અને કાનના હોલની આપણે જ્યારે આપણે અલગ અલગ વાતો કરતા હોય છે ત્યારે ભાગે લોકોને એક ડર હોય છે કે શું એમાં કોઈ સાઇડ ઇફેક્ટ તો નહીં થાય ને

તમે હાથનો અહીંનો ઘાવ રીઝાય તો કાનનું નામ કે ન રીઝાય બિલકુલ બિલકુલ દર્શક એ પણ કહેવા માંગીશ કે અનેકો એવા બાળકો છે જે બેરામુંગાની શાળામાં ક્યાંક અભ્યાસ કરે છે એવા અનેકો બાળકોને પ્રવીણ સુરાના સાહેબે તમને આ આશીર્વાદરૂપ ટ્રીટમેન્ટથી તેમને સાજા સારા કરીને એક મોટું એક્ઝામ્પલ આપ્યું છે

મારે પાસે જે ટ્રીટમેન્ટ લે લે છે આમાંથી કેટલા પ્રકારના લોકો છે એક વ્યક્તિ એવા છે કે જેનો જન્મનો બેરો બાળક સાંભળતો થયા પછી એને વર્ડ થેરાપી કરાવી સ્પીચ થેરાપી કરાવી એનો ફોલોઅપ કરાવે એને ભણાવે એને કાસ સામે ઊભો કરીને બોલાવી એને સમજાવે કે તું બેરાશ નથી હવે તું સમજી શકે છે અને જોડે વાતો કરે વાર્તાઓ કરે નાદ કરી બીજો ગ્રુપ એવો છે કે અહીંથી ગયા પછી ડબલામાં દવા મૂકી દે મેં ક્યાં કરું સર મુજે તો માલુમ નહીં હે ક્યાં કરના હૈ તીસરા ગુપ કે જો બીચ કા હે કરે છે સારું થાય છે ફેર છે નથી ફેર અરે હું બધાને કહું છું ભાઈ મહેનત તમારે કરવાનું છે મારો તમારો દરવાજો ખોલી આપે તો રહેવા જેવું તમારે કરવું પડશે કે મારે કરવું પડે હું તમારે ઘેર આવીને રહેવા માંડું તો હશે છે મેર આવી નથી રહી શકતો પણ તમને અહીંથી હું તમારી સુવિધા પાર પાડી શકું છું અચ્છા દુઃખની વાત છે કે ખરેખર સંસારની અંદર બહુ જ જગ્યા ઓછી જગ્યા પર સ્પીચ થેરાપિસ્ટ છે એ બેરામુંગા માટે હોય છે વર્ડ થેરાપી તો બિલકુલ કોઈ જગ્યા નથી અમે ડેવલપ કરી રહ્યા છીએ વર્ડ થેરાપી વર્ડ થેરાપી માટે તૈયાર કરી રહ્યા છે એક વિનોદભાઈ છે અમારા જોડે જીવનદાની આવ્યા છે એ યંગ મેન છે એને આખું તૈયાર કર્યું સબ્જેક્ટ એને કહું કે સાહેબ આમાં તમારું કેવો અભિપ્રાય છે મેં ક્યાં તો બહુ સરસ સબ્જેક્ટ છે ભાઈ તમે સાંભળતા કર્યા પછી બોલતા કરવા માટેનું જે રીડિંગ થેરાપી આગળ પાછળથી સંભળાવી દીધું એ બહુ અગત્યનું વાત જી યો સાહેબ વિષય તો લાંબો કેવો છે ખબર છે દ્રૌપદીના ચીર જેવું છે અને આમ જોવા જો તો ચાર લાઇન છે નસો સુકાઈ જવાથી આવતીકાલની તમામ પ્રકારની બહેરાશ વગર મશીને વગર ઓપરેશનને મટાડીને સાંભળવાની ક્ષમતા વધારો અને જલસા કરો આપણે જે પ્રકારે વાત કરીએ આમ જોવા જઈએ તો દ્રૌપદીના ચીર જેવી વાત છે તો સાથે સાથે તેમની દવાઓ પણ કૃષ્ણ ભગવાનના આશીર્વાદ જેવી છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તમામ વસ્તુનો ઈલાજ અહીંયા શક્ય છે બસ માર્ગદર્શન કેળવવાની જરૂર છે યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે પ્રણવી આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ માર્ગદર્શન અને માહિતી આપી અને જે કોઈ પણ ક્યાં કન્ફ્યુઝન થતા લોકોને તમે દૂર કર્યા આપણા શબ્દોથી આશા રાખે કે જલ્દીથી લોકો તમારા સુધી પહોંચે ધન્યવાદ